ના નામોની જાહેરાત થઈ રહી છે, પરંતુ હજુ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર સીટ એવી છે કે જેના પર અસમંજસ અત્યારે જોવા મળી રહી છે. કોની ટિકિટ આપવામાં આવી શકે છે વધુ વિગતો સાથે મારી જોડે હિતેન જોડાઈ ગયા છે. સીતા હિતેન પાસે, હિતેન, એ ચાર બેઠક કે જ્યાં મહિલા ઉમેદવારોને રિપીટ કરાઈ શકે, આપવામાં આવી શકે છે ટિકિટ, અન્ય નામ જે છે તેને યથાવત રાખવામાં આવી શકે, એટલે કે રિપીટ કરાઈ શકે, શું શક્યતાઓ રહેલી છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે રાજકીય ગણિત છે? અગર જો વાત કરે તો ગુજરાતની રાજનીતિના બે એપિક સેન્ટર છે. એક મહેસાણા, જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આવે છે, તેમનું જન્મસ્થાન છે, અને બીજું સૌરાષ્ટ્રનું અમરેલી. આ બંને બેઠકો એવી છે કે અગર ત્યાં બિનવિવાદિત ચહેરાને અને તમામની સહમતિ વગરના ચહેરાને અગર જાહેર નહીં કરાય તો નિશ્ચિત તોર પર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ દળ હોય, તમામને ઝટકો આ હંમેશા આ બે બેઠક જે છે તે આપતી રહી છે. ભાજપમાં પણ આ બંને બેઠકની અંદર જ ક્યાંક ને ક્યાંક રાજકારણ જે છે તે હંમેશા ચરમસીમાએ જોવા મળતું હોય છે. અને આ જ કારણ છે કે શારદાબેને જ્યારે મહેસાણાથી લડવાની ના પાડી દીધી, પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું, તો શારદાબેન નહીં તો પછી બીજું કોણ? તેના સિવાય એવો બિનવિવાદિત ચહેરો અને એવો ચહેરો ક્યાંથી લાવવો કે જેના નામ પર તમામની સહમતિ આવે? કારણ કે મહેસાણામાં તમે જોશો તો તમામ પ્રકારની લોબિંગ જે છે ભારતીય જનતા પાર્ટીમાં પણ અલગ અલગ ગુટ જે છે તે તમને જોવા મળશે. નીતિન પટેલ ભલે તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હોય, પોતે બેકફૂટ પર આવી ગયા હોય, પણ ક્યાંક ને ક્યાંક હાલમાં તેમનું નિવેદન જે હિસાબે હતું કે મહેસાણામાં તો ચાલે તો નીતિન પટેલ જ ચાલે, બીજું કોઈ તેમને શીખાડી ના શકે. તેમની એક લોબી રજની પટેલ ત્યાંથી છે, સંગઠનમાં છે. તેના સિવાય ઋષિકેશ પટેલ ત્યાંથી છે, ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી છે. એટલે અનેક પ્રકારની લોબી જે છે તે મહેસાણા જિલ્લામાં જોવા મળે છે, જેથી આ તમામની સહમતિ એક એવા ચહેરા પર મળે તેવો બિનવિવાદિત ચહેરો ક્યાંક ને ક્યાંક પાર્ટી ગોતી રહી છે. અને આ વખતે મનાઈ રહ્યું છે કે મહેસાણા બેઠક પરથી એક યુવા પુરુષ ચહેરાને જે છે તે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારશે. તેના સિવાય વાત કરીએ અમરેલી, અમરેલીની પણ રાજનીતિ કંઈક આવી જ છે. દિલીપ સંઘાણી હોય કે પછી પરસોત્તમ રૂપાલા હોય, અલગ અલગ પ્રકારના જૂથ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં જોવા મળે છે, અને તે તમામને સંતોષવાના. એટલે જ પાર્ટી જે છે ત્યાંથી એક મહિલા ઉમેદવારની શોધમાં છે, અને એ મહિલા ઉમેદવાર એવું હોવું જોઈએ કે તમામ જે અલગ અલગ જૂથ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળે છે તો તેમની પણ સહમતિ જે છે તે મહિલાના નામ પર હામી ભરાઈ જાય તેવા ઉમેદવારની ખોજમાં જે છે તે ભારતીય જનતા પાર્ટી છે. જેથી આ બે બેઠક પર જે છે ક્યાંક ને ક્યાંક પાર્ટી ગહેરું મંથન ચિંતન કરી રહી છે. ત્રીજી સીટ બચી જૂનાગઢ, તે પણ સૌરાષ્ટ્રની. વાત કરીએ કોળી સમુદાયથી સીટ આવે છે, રાજેશ ચુડાસમા બે ટર્મથી સાંસદ છે, યુવા ચહેરો છે, પણ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં વિવાદિત ચહેરો પણ છે. પણ 5-6 દિવસ પહેલાં જે વિવાદ ચુડાસમા સાથે જોડાયેલો હતો તે બંને જૂથમાં જે છે તે સમજોતો થઈ ચૂક્યો છે. એટલે મનાઈ એવું રહ્યું છે કે અગર ત્યાંથી કોળી સમાજનો એવો કોઈ ચહેરો ભારતીય જનતા પાર્ટીને નહીં મળે તો નિશ્ચિત તોર પર હોઈ શકે છે કે ત્યાંથી ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને ફરી એકવાર રિપીટ કરે. પણ શક્યતા વધુ છે કે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરે. જેમ મેં કહ્યું કે અમરેલીમાં એક મહિલા ચહેરો મળશે, તેમ રાજેશ ચુડાસમાની સામે સહમતિ નહીં મળે તો નિશ્ચિત તોર પર ત્યાંથી કોઈ સંતને ટિકિટ આપી દેવામાં આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે કેટલાક સંતો પણ એવા જોડાયેલા છે જે કોળી સમુદાય માટે કામ કરી રહ્યા છે. ચોથી સીટ બચી છે સુરેન્દ્રનગર. મહેન્દ્ર મુંજપરા કેન્દ્રમાં રાજ્ય મંત્રી છે, જે હિસાબે દર્શના જરદોશની ટિકિટ કપાઈ નવા ચહેરાને મોકો આપ્યો, તેવી જ રીતે સુરેન્દ્રનગરથી એક નવા મહિલા ઉમેદવારને જે છે ભારતીય જનતા પાર્ટી તક આપવામાં આવી રહી છે. એટલે ત્યાં એ બેઠક પર પણ નવા નામો સાથે જે છે આવતીકાલે કાં તો આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જ્યારે બિલકુલ આપ જોડાયેલા રહો, આપની પાસેથી વધુ અપડેટ પણ લેતા રહીશું.